ભગવાન સ્વામિનારાયણનું વજન નિયમ ઉપર બહુ જ છે. નિયમમાં વર્તે છે એટલો જ એનો મોક્ષ થાય છે, જેટલો નિયમ બારો વર્તે એટલું એને બંધન રહેશે. માટે મનને મક્કમ કરીને, હજળ ઠરાવ કરીને, નિયમ પ્રમાણે આપણે જીવવું જોઈએ. મન ફાવે એમ નહીં, ઇન્દ્રિય અંધકારને જ ખુશ કરવા, દેહને રાજી રાખવા, નિયમ તોડીને આપણે ખાડામાં પડીએ, પાપમાં પડીએ, વિષયમાં પડીએ, તો ભગવાન આપણે સામું જોઈને હસ્યા કરે કે આને મારી જરૂર છે કે આ માઇક વિષયની છે, બોલો મારું તો માનતો નથી. ઇન્દ્રિય અંધકારનું માને છે, માટે મારો ભગત છે કે ઇન્દ્રિય અંધકારનો ભગત છે, આવું ભગવાનના મનમાં થાય. માટે નિયમમાં ઢીલું પોચું જરાક રહેતું હોય તો હવે આ આવતી સાલથી આપણે હતાણ કરી દેવું છે, સમજાણું? બરાબર નિયમમાં વર્તવું છે. ઇન્દ્રિય અંધકારને અને દેહને ભગવાનની કૃપાથી સત્સંગના નિયમ પ્રમાણે વર્તાવી ભગવાન ભજવા છે અને સેવા કરવી છે. સાવધાન થઈ જજો બધા, એ પ્રમાણે કરે પાર છે, નહીંતર ભગવાન રાજી થવા નથી.